સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા સામાજિક અને રાજકીય આગેવાન એવા કે કેના હુલામણા નામથી જાણીતા એવા કાંતિ પટેલ પાસે એક નહીં પરંતુ એકસો જેટલી વિશ્વની દુર્લભ કારો બાઇક હાર્મોનિયમ સહિતનું કલેક્શન છે અમેરિકાના દ્વિતીય પોપ તેમજ પ્રમુખ સ્વામી મહારાજે જે વિન્ટેજ કારમાં મુસાફરી કરી હતી એક કાર પણ તેમની પાસે છે જ્યારે જાણીતી ફિલ્મી કલાકારો અને રાજા રજવાડા સમયની અનેક કારો તેમની શોભા વધારી રહ્યા છે વાત કરીએ એક એવા વ્યક્તિની જેણે બાળપણમાં સ્વપ્ન જોયું હતું માત્ર એક એમ્બેસેડર કારનું પણ એ વ્યક્તિ આજે દુનિયાની દુર્લભ ગણાતી 168 વિન્ટેજ કારનો માલિક બની જાય તો જી હા અમે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જે સખત પરિશ્રમ અને પોતાના આત્મવિશ્વાસથી આગળ વધ્યા છે કોણ છે એ વિરલ વ્યક્તિની વિશેષ વાતો જુઓ અમારા ઇન ગુજરાત ન્યૂઝ ચેનલના વિશેષ અહેવાલમાં શોખે અપાવ્યું સન્માન સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કાંતિ પટેલ આમ તો કે કે અને કાંતિ કાકાના નામે જાણીતા છે મૂળ સૌરાષ્ટ્રના અને સુરતમાં વર્ષોથી સ્થાયી થયા હતા કે કે નાનપણથી ઉત્સાહી અન્ય લોકોથી કંઈ અલગ કરવાની ઉત્સુકતા હતી બાળપણમાં તેમનું સ્વપ્ન હતું એક એમ્બેસેડર કારનું કાર હોય અને ડ્રાઈવર હોય તો પોતાના મન મુજબ તેમને ફરવું હતું તેઓને પોતે પણ ખબર ન હતી કે એક એમ્બેસેડર કાર્ડનું સ્વપ્ન કેટલું મોટું સ્વપ્ન સાકાર બની જશે પોતાની આગવી કોઠા સુસ અને અનોખા શોખના કારણે તેઓ આજે સુરતમાં જાણીતા બન્યા છે કાંતિ પટેલ પાસે દુનિયાની અતિ દુર્લભ એકસો અડસઠ કાર છે જેમાં એકસો સત્યાવીસ કાર રાજા રજવાડાના સમયની તો એક કાર અમેરિકાના દ્વિતીય પોપની છે જ્યારે ભારતના પ્રવાસે આ પોપ આવ્યા હતા ત્યારે વિમાનમાં બે કાર કોન્ટિનેન્ટલ કંપનીની લાવ્યા હતા જેમાની એક કાર તેમની પાસે છે તો બીજી વિન્ટેજ કાર વડોદરાના એક દવાની ઉત્પાદક કંપનીના માલિક દ્વારા ખાસ અને પ્રમુખ સ્વામી માટે ઉપયોગમાં લેવાતી કાર પણ એમની પાસે છે કાંતિ પટેલ પાસે રાજા રજવાડાના સમયની એક અનેક વિન્ટેજ કાર જોવા મળે છે સાથે ફિલ્મમાં વપરાયેલ કાર ટ્રક બાઇકનું પણ મોટા પ્રમાણમાં કલેક્શન છે ડોન ફિલ્મમાં અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા ઉપયોગમાં લેવાયેલી કાર છે કામરેજ ખાતે આવેલા કાંતિ પટેલના ફાર્મમાં આજે પણ એકસો અડસઠ જેટલી કાર ચાલુ અવસ્થામાં જોવા મળે છે આ કારની ઉંમર સિત્તેરથી એકસો સાત વર્ષની છે એટલે અંદાજ આવી જાય કે આ કારે એક સમય કોઈના માટે આન બાન અને શાન ગણાતી હતી તે આજે કાંતિ પટેલના ફાર્મની શોભા બની ઊભી છે કાંધી પટેલ પાસે માત્ર વિન્ટેજ કાર અને બાઇકનો સંગ્રહ નથી પણ તેઓ પાસે રશિયા બેલારોસ સહિતના દેશોમાંથી ટ્રેક્ટર પણ ખરીદી લાવ્યા છે સાતે ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલી આર્મીની ટ્રક પણ આકર્ષણનું કેન્દ્ર બની છે આ આર્મી ટ્રકની ખાસિયત એવી છે કે જ્યારે આ ટ્રક આર્મીના કબજામાં હતી ત્યારે સુરક્ષાના મુદ્દે ખાસ ઉપયોગમાં લેવાતી હતી કેમ કે આર્મીના હથિયારો દારૂગોળો જ્યારે આ ટ્રકમાં રાખવામાં આવતો ત્યારે આ ટ્રકમાં લગાવેલ ચાર ભેદી લોક હતા અને આર્મીના ચાર કેપ્ટન પાસે અલગ અલગ પાસવર્ડ રહેતા એટલે કે આ ટ્રક કોઈની પાસે જતી રહે યા લૂંટાઈ જાય તો પણ કોપી બેધી પાસવર્ડ વગર લોક ખુલી શકે નહીં આર્મીના ચાર કેપ્ટન ભેગા થાય તો જ આ ટ્રકનો ભેદી લોક ખુલી શકે આજે આ ટ્રક કાંતિ પટેલ પાસે છે સાથે ભારત અગ્નિ ત્રણ મિસાઈલ વાળી ટ્રક પણ આકર્ષણનું કેન્દ્ર બની છે મૂળ સૌરાષ્ટ્રના અને ત્યાંથી સુરત આવ્યા અને ત્યારબાદ કામરેજ આવી વસ્યા માત્ર ધરણ છ સુધી પડેલા કાંતિભાઈ આજે સામાજિક કાર્યકર રાજકીય આગેવાન ઉદ્યોગપતિ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છે આર્થિક રીતે સુખી સંપન્ન પણ જ્યારે પણ તેઓ બેચેન અને દુખી થાય ત્યારે તેમની પાસે રાજા રજવાડાના સમયમાં પગથી વગાડવામાં આવતા એકસો સિત્તેર વર્ષ જૂના હાર્મોનિયમ પર બેસી ફિલ્મી ગીતો ગુનગુનાવી ખુશ રહેવાનો પ્રયાસ કરે છે એમની પાસે બે હાર્મોનિયમ છે જે વાગે ત્યારે તેની ધૂન દૂર દૂર સુધી સંભળાય છે આ પેટી તે બનાવી હશે ત્યારે ખૂબ કાળજી લીધી હશે હાથ પગ અને મોઢાને કસરત થાય છે

કે કે નામે ખૂબ જાણીતા છે કાંતીબડેલાનો અનોખા શોખના કારણે આ વિસ્તારના લોકો ગર્વ લે છે હંમેશા સીધું સીધું કહેવામાં માને છે અને તેમના ઘરેથી ફાર્મ સુધી તેમની મોંઘી ડાટ કારમાં લઈ ગયા તો અમે પણ તેમને ચાલુ કારમાં જ કેટલાક સવાલો પૂછી નાખ્યા કાંતીબાએ પોતાના બાળપણ રાજનીતિ અને તાપી માતાની સફાઈ મુદ્દે આવું કહ્યું સુરતની જીવનદાયી તાપી નદીમાં પ્રદૂષણને લઈને દુખી છે તેમણે શિક્ષણનો વ્યાપ વધારવો છે સસ્તું અને અસરકારક શિક્ષણ પીરસવું છે તો સાથે તેમના શોખના કારણે તેમના ફાર્મ પર દુનિયાની દુર્લભ કાર બાઇક બંદૂક અને ચલણ પ્રદર્શનમાં મૂકી નવી પેઢીને નવો રાહ ચીંધવો છે ઇન ગુજરાત ટીવી થી સત્તરભાઈ તમે આવ્યા વેલકમ તમે ગાડીઓ વિશે જાણવા માંગતા હતા એ પણ મેં તમને જણાવ્યું શિક્ષણ માટેનું હતું એ પણ જણાવ્યું સમાજ માટેની પણ એક તમને વાત કરી દઉં કે જે સમાજલક્ષી કામો છે મેં હમણાં જ કહ્યું કે જે કોઈ કામો છે એની અંદર સમાજના બાકી કામોને સમાજના શ્રેષ્ઠીઓએ શું ધ્યાન આપવું જોઈએ પહેલાં તો અઠ્ઠાવન વર્ષની ઉંમર પછી મેડિકલ ફ્રી કરવું જોઈએ અને જે બાળકો ભણે છે એનું શિક્ષણ સરકાર વાતો કરે છે ઘણી બધી તો હું તો એમ કહું સરકારને અને આ બજેટ બનાવનારાને સિસ્ટમ બનાવનારા અધિકારીઓને આઈએસ અધિકારીઓ હોય આઈપીએસ અધિકારી હોય કે સાહેબો વાતો સરકાર કોંગ્રેસ હોય કે ભાજપ હોય વર્ષોથી કરતી આવી છે તમે એટલું તો કરો કમસે કમ બેટી બચાવો બેટી પઢાઓ બેટી કહો એ કરો વો કરવા રે બેટી બચાવવી હોય તો જેની બેટીઓ છે ફક્ત ગુજરાતની અંદર તમે ટ્રાય તો કરો બેટીઓનું શિક્ષણ જેટલું ભણે ત્યાં લગીનું ફ્રી કરી દો ગુજરાતની જન્મેલી કોઈ પણ દીકરી હોય એનું કરો ને અમે નથી કહેતા કે બેટાનું કરો ખાલી વાતોને વાતોને વાતો મોટી મોટી કરી અને પબ્લિકના પૈસાનો દુરુપયોગ કરી ગુજરાતની અંદર નવી યુનિવર્સિટીઓ સ્થાપવા બેસી ગયા એના લાખો રૂપિયાનું ભારણ વધારવા માંડ્યા કોની કમર ઉપર કન્યાના કેળ ઉપર ભાર આવે છે અને તમે એક બાજુ કહો છો કે અમે બેટી બચાવવાનું અભિયાન છેડો એ જ પ્રમાણે તમે પ્રાણી જળને પ્રદૂષિત કરી રહ્યા છે રિચાર્જ વોટર અમે વર્ષોથી કરીએ છીએ દરેક ફાર્મોમાં દરેક જગ્યાએ અમારું પાણી વર્ષોથી અમે બોરમાં ઉતારીએ છીએ તમે કેમ જ્યાં જ્યાં પાણી ભરાય છે જે ગામો છે અથવા જ્યાં જ્યાં એમ કે પાણીનો સ્ત્રોત ડુંગર પ્રદેશમાં કે જ્યાં ભેગો થાય છે ત્યાં તમે રિચાર્જ કૂવા કેમ નથી કરતા હા તમારે કરવું છે સરકારે પાંચ ફૂટનો પાઇપ નાખી ઉપર ડંકી મૂકવાની એની ઉપર ભલે પાણીથી અંદર બેલો બે ડેગળા પાણી નાખ્યું એનાથી હલાવવાનું અને બિલ પાસ કરાવવાનું સાંજે એ બધું કાઢીને બીજા ગામમાં એ સિસ્ટમ ચાલી જાય તમે ડ્રેનેજો બનાવો છો આરસીસીની જબરજસ્ત ભાઈ ડ્રેનેજ લીકી જોવી જોઈએ જમીનમાં ઊંડી જે ડ્રેનેજ આવે એને સાંધો નીચેના ભાગમાં ન મારવો જોઈએ કારણ કે જે પાણી વહે છે ચોખ્ખું પાણી ગળાય અને એની અંદરથી જમીનમાં જાય આ સ્રોત પણ સરકારે બંધ કર્યા નદીઓની અંદર એટલું બધું ભયંકર પ્રદૂષણ કર્યું કે એની કોઈ સીમા નથી હું તો એમ કહું છું કે અમારી જો તાપી નદીનું પાણી જો કોઈ ચાર દિવસ પી લે તો એના બધા જ બેક્ટેરિયા મરી જાય એની અંદર કંઈ તકલીફ હોય તો આરોગ્ય વિભાગનો રિપોર્ટ જુઓ પાણી કોઈક કહે છે કે બહુ સારું છે કોઈ કહે ખરાબ છે અરે ભાઈ આવો તમને બતાવું તમે પીતો જુઓ તમે તમારા હાથથી આ પાણી પીવો તો તમને ખ્યાલ આવશે કે શું પરિસ્થિતિ છે જળચર નામે ખતમ થઈ ગયા ગુજરાતની અંદર કોઈ જગ્યાએ જળચર જીવ વગેર્યા નથી જે મારા જેવા તમારા જેવા શોીન માણસો કંઈ માછલીઓ થોડી હોય તો શોકેસમાં હોય પક્ષીઓ પિંજરામાં હોય એ પણ ઇન્ડિયન કલ્ચર પક્ષી તો આપણે રાખી ના શકીએ હરણ વાઘ સિંહ અને તમે જોવો તો ખરા તમે દુનિયાની અંદર ફરો છો અને સાહેબ તો કહે છે મોદી સાહેબ તો એવું તો ખૂબ દુનિયામાં બધાને મળ્યા તો તમે જોવો ને બીજા દેશની અંદર પ્રાઇવેટ લાઇસન્સો ખમતીધર કંપનીઓને માણસોને પ્રાઇવેટ લાઇસન્સ આપી અને જંગલના જીવ બચાવવાનું જે અભિયાન છે મારા એક મિત્ર છે જોન કરીને આફ્રિકાની અંદર ટૂંક નેશનલ પાર્કની પાસે રોડ ઉપર એની પાસે સાડી ત્રણસો સિંહાણો છે બોસ મેલ સિંહો છે એનું બ્રિડિંગ કરાવે છે અને આખી દુનિયામાં વેચે છે કદાચ સાહેબના ધ્યાને નહીં હોય અધિકારીઓને ધ્યાને હું ધ્યાન આપું છું કે એક એક સીની જોડી મિનિમમ પાંચથી પંદર લાખથી ચાલુ કરી અને પાંત્રીસ પાંત્રીસ લાખ રૂપિયાના વ્હાઈટ સિંહની જોડીએ વેચે છે હવે એ તમારે અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં જાનવરો પૂરી મૂકવા છે એનું જે કંઈ ખોરાક હોય એમાંથી અડધો ખોરાક ભ્રષ્ટાચારી લોકો ખાઈ જાય અડધો ખોરાક પ્રાણીઓને મળે પૂરતી વ્યવસ્થા નહીં દયની જીવ જિંદગી જીવે છે કદાચ આ દયની જિંદગી જીવતા પક્ષુ પશુ પક્ષીઓ આવતા વખતની અંદર આ પણ બંધ થઈ જશે ફક્ત ને ફક્ત ફક્ત ને ફક્ત સરકારની નીતિ ઉપર કુડ નીતિ ઉપર કતલખાના જેવી નીતિ ઉપર આ લોકો કામ કરી રહ્યા છે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ જુઓ તમે શું છે નદીઓની અંદર જાઓ થોડા દિવસની અંદર આપ પાછા આવજો આપની ટીમ લઈને અને મને યાદ કરાવજો મારી પાસે બોટ છે આપણે બોટ લઈને આખી નદીની પાંત્રીસ ચાલીસ કિલોમીટરના બંને કિનારાની સવારથી સાંજ લગીને એના એક એક મુલાકાત કરશું અને ત્યાંના ગામવાસીઓને પૂછશું કે આ પ્રદૂષિત નદીને કઈ રીતે બચાવી શકાય આ ગંદુ પાણી નદીની અંદર નાખવામાં આવે છે તેને કઈ રીતે બચાવી શકાય અને સારું પાણી છે એને કઈ રીતે આપણે સંગ્રહ કરી શકીએ અને જંગલો છે એ તો ખતમ થઈ ગયા જંગલ ખાલી નામ અને જંગલના મંત્રી એટલું ખાલી સત્તાનો હોદ્દો તમે જંગલોમાં જાઓ જે જંગલોમાં તમને બાજુનું બસો ફૂટ ઉપર ન દેખાય આજે વીસ કિલોમીટર લખી તમને દેખાય તમે ગાડીઓ જોઈ એકસો ને અડસઠ વ્હીકલ છે આપણી પાસે બધા ચાલુ કન્ડિશનમાં છે ઘણા વ્હીકલો તો એવા છે કે ભારતમાં એક બે ત્રણ નંગ છે અને ઘણા તો એવા છે કે વનપીસ છે જગદીશ ટાઈટસ સાહેબ દિલ્હી સુપ્રીમ કોર્ટના વકીલ અને સમાજસેવી એ માણસની પાસેથી હું ગાડીઓ લાવ્યો છું મોટર સાઇકલો છે મારી પાસે તેર જેટલી વિવિધ જાતની મોટર સાઇકલો છે અમેરિકન આર્મીની જે સ્પેશિયલ મોટર સાઇકલો છે એ પણ છે તમે જોયું કે અલગ અલગ જે સો વર્ષ જૂની ગાડીઓ છે એની સિસ્ટમો છે એની અંદર જે કમાન્ડની સિસ્ટમ છે એની બેલેન્સ કરવાની સિસ્ટમ છે ગાડીને ચાલવાની સિસ્ટમ છે એનો એન્જિન રેશિયો છે ગેર રેશિયો છે એક અદ્ભુત છે ઘણા એવું માને છે કે નવી ગાડીઓ આવી એમાં બધું ટેકનોલોજી આવી આ સ્ક્રૂ આવ્યો ને આ આવ્યું ને આ સિસ્ટમ અરે ભાઈ તમે જરા જૂની પર જુઓ આઠથી પચાસ વર્ષ પહેલાં બી ઓટોમેટિક ગાડીઓ હતી સાઠ વરસ પહેલાં બી ઓટોમેટિક વર્ઝનની ગાડીઓ આવતી હતી એસી પણ આવતી હતી એની અંદર ફોર પેલના સ્ક્રૂ જે આવે તે પણ આવતા હતા અને એના હેન્ડલ અને લોક એ સિસ્ટમ પણ આવતી હતી ડુએલ ક્લચ સિસ્ટમની ગાડીઓ પણ આવી આ અલગ અલગ પ્રકારની ખૂબ ગાડીઓ ભેગી કરી છે મારો જીવનનો વિષય છે મને જ્યાં ગાડી મળે હું ગાડી મને ગમતી હોય અને વ્યાજબી કિંમત હોય તો હું ખરીદી લઉં છું અને હું જીવનમાં એક પણ ગાડી વેચતો નથી ત્રણ ચાર ગાડી છે મારી પાસે જે એક્સ્ટ્રા છે ડબલ આવી છે ડબલ હોય તો એ હું કદાચ વેચી દઉં છું પણ એ પણ હજી વેચવાનું કંઈ નક્કી નથી તો આવતા સમયની અંદર હું એવું માનું છું કે કુદરત અને તમે બધા સાથ આપશો તો હું ભારતનું સૌથી મોટું અને સર્વશ્રેષ્ઠ મ્યુઝિયમ અને નોલેજ સિટી ઉત્પન્ન કરીશ ઊભી કરીશ અને આ જે રિસોર્ટ છે એ નોલેજ સિટી તરીકે આવતા સમયની અંદર અમે આને રિસોર્ટ તરીકે ડેવલોપ કરવા માંગીએ છીએ અને આની અંદર લોકો આવે ફરે જ્ઞાન મેળવે વેકેશનોમાં બધી સ્કૂલોના બાળકો આવે એને અલગ અલગ પેજ પેપરો આપવામાં આવે અને એને ખ્યાલ આવે અને ગુજરાતનું ઘરેણું છે સરકારે પણ આવી એક મોટી જગ્યા પ્રાઇવેટ હોય તો એને તાત્કાલિક પરમિશન આપવી જોઈએ અને આવું એક દુનિયાનું વિશેષ એને વન કો મ્યુઝિયમ કો હોટલ કો ટુરિઝમ પ્લેસ કો એ વિકસાવવાની પણ અમારી તૈયારી છે અને જો સરકાર અમને કહેશે અમે એપ્લિકેશન તો આગળ કરી છે એને ફરથી દોહરાવું છે કે એને કહેશે તો અમે સરકારનો કોઈપણ જાતનો ખર્ચ લીધા વગર કે લાભ લીધા વગર ફક્ત અમને પરમિશન આપે એટલે અમે અમારું કામ સ્ટાર્ટ કરશું અને અમારું એ કામ પહેલો ફેઝ જો અમને કહેવામાં આવશે તો જે દિવસ તમને પરવાનગી આપશે ત્યારથી સાત વર્ષે અમારો પહેલો પેજ પડશે એની અંદર અમે વીસ લાખથી વધારે ઝાડ રોપશું એની અંદર આજુબાજુના પંદર વીસ કિલોમીટર એરિયાની અંદર જ્યાં પણ હશે ત્યાં અમે પાણીના સ્ત્રોત બનાવશું અને કુદરતી જે જડીબુટ્ટીઓ ભારત દેશની અંદર ચારસો ને જાતની જડીબુટ્ટીઓ હતી એ જડીબુટ્ટીઓમાંથી અત્યારે બસો બેતાળીસ કે પિસ્તાળીસ અઢીસો જેટલી જડીબુટ્ટીઓ છે બાકી વિદેશમાં છે એ રોપાઓ લાવી એ જડીબુટ્ટીને પાછી અહીંયા જીવિત કરી અને એ ફળ ફ્રૂટ જીવિત કરી અને પાછા પશુ પક્ષી અને માણસ જાતિને કામ લાગે એવા અમે પ્રયત્નો કરવાના છીએ અને સરકાર ઈચ્છે તો અમે જરૂર પ્રયત્ન કરશું સરકારની સાથે રહીને કરશું જે કોઈ સરકાર હોય એને અમે આ લાભ લે અને અમે આપીએ એવી અમારી ગુજારીશ છે